वडोदरा रिलायंस आईपीसीएल के पीबीआर प्लांट 2 में विस्फोट होने से आग लग गई थी। रिलायंस आईपीसीएल पीबीआर प्लांट 2 में सुबह 3:30 बजे विस्फोट के साथ आग लगी थी, जिसमें 3 कर्मचारियों की मौत हुई थी। मृतक कर्मचारी के शव को पोस्टमार्टम करवाने सयाजी अस्पताल में लाया गया है। फिनिशिंग एरिया नी अंदर रनिंग फायर थयुं छे अने एमां 3 लोको 3 वर्कर्स ने डेड बॉडी मळी छे। हमणां तो लगभग 3:30 नो फायर थयेलो छे, अंदर ની બીજી કોઈ જાણકારી નથી। 3 જણની ડેડ બોડી મળી છે, બાકી કોઈ જાણકારી નથી। એ એરિયા સીલ કરેલો છે, મતલબ ત્યાં કોઈને જવા દેતા નથી। શોર્ટ સર્કિટ અથવા પછી રનિંગ ફાયર છે એમ તો, પણ એ પ્લાન્ટની કેપેસિટી 24 અવર ચાલે છે, કેપેસિટી કરતાં પ્રોડક્શન વધારે આ લોકો લે છે, એટલે એ કંઈ કારણ હોઈ શકે। ફૂલમાં તો બીજું કંઈ નહીં, પણ આ જે ઓવરલોડ ચાલતો હતો, લોડ વધારતા હતા પ્રોડક્શન વધારવા માટે, એટલે એ કંઈક હોઈ શકે। ટેકનિકલી કારણની ચોક્કસ ખબર નથી। ગંભીર ઘટના ઘટી અને 3 નવયુવાનોના મૃત્યુ થયા છે, અને અત્યારે અમે SSG હોસ્પિટલના પોસ્ટમોર્ટમ રૂમની બહાર ઊભેલા છે। આટલો સમય થઈ, લગભગ નાઇટ શિફ્ટની અંદર 3:30 વાગ્યા પછીનો બનાવ, અત્યાર સુધી પણ પ્રશાસન યા તો કંપની તરફથી કોઈ પણ વ્યક્તિ આ મરણ જનાર ઈસમના પરિવારને મળવા સુધા નથી આવ્યા। કોઈ પણ જાતનું આ લોકોને કોમ્પન્સેશન કે શું કરવાનું છે, આગળ એમને કઈ રીતની સહાયતા આપવામાં આવશે, કશું પણ કોઈ પણ જાતનો કોઈ અધિકારી અત્યાર સુધી મળવા નથી આવ્યો, એ બાબત પણ ખૂબ જ દુઃખદાયક છે। રિલાયન્સ કંપનીમાં મારો ભાઈ, મોટા ભાઈ મહેન્દ્ર પ્રવીણસિંહ જાદવ, જે છેલ્લા 17 વર્ષથી નોકરી કરતા હતા, એ કાલ રાતે 3 વાગ્યાના ગાળામાં કંઈ ફાયર થયા, એક્સપાયર થઈ ગયા છે। મુખ્ય માને છે કે યોગ્ય કંપની વળતર આપે, કાં તો પછી મારા ભાભીને કે કોઈને જોબ આપે એમાં।